ઓમ શાંતિ પાંચ ત્રણ બે હજાર એકવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો જેવી રીતે બાપ દાદા બંને નિરંકારી છે દેહી અભિમાની છે એવી રીતે ફોલો ફાધર કરો તો સદા ઉન્નતિ થતી રહેશે પ્રશ્ન છે ઉચ્ચ પદની પ્રાપ્તિના માટે કઈ ખબરદારી રાખવી જરૂરી છે ઉત્તર છે ઉચ્ચ પદ પામવું છે તો ખબરદારી રાખો મનસાથી પણ કોઈને મારા દ્વારા દુઃખ ન થાય બીજું કોઈ પણ પરિસ્થિતિમાં ક્રોધ ન આવે ત્રીજું બાપના બનીને બાપના કાર્યમાં આ રુદ્ર યજ્ઞમાં વિઘ્નરૂપ ન બનો જો કોઈ મુખથી બાબા બાબા કહે અને રોયલ ચલન ન હોય તો ઊંચ પદ નથી મળી શકતું ધારણા માટે મુખ્ય સાર પહેલું છે બોલવા ચાલવામાં ખૂબ રોયલ બનવાનું છે મુખથી સદૈવ રત્ન નીકાળવાના છે આપ સમાન બનાવવાની સેવા કરવાની છે કોઈના દિલને રંજ નથી કરવાનું બીજું ક્રોધ પર ખૂબ ખબરદારી રાખવાની છે મુખડું સદૈવ દેવતાઓ જેવું હર્ષિત રાખવાનું છે સ્વયંને જ્ઞાન યોગ બળથી દેવતા બનાવવાના છે વરદાન સદા પશ્ચાતાપથી પરે પ્રાપ્તિ સ્વરૂપ સ્થિતિનો અનુભવ કરવાવાળા સદબુદ્ધિવાન ભવ જે બાળકો બાપને પોતાના જીવનની નૈયા આપીને હું આને મટાવી દે છે શ્રીમતમાં મનમત મિક્સ નથી કરતા તે સદા પશ્ચાતાપથી પરે પ્રાપ્તિ સ્વરૂપ સ્થિતિનો અનુભવ કરે છે તેમને જ સદબુદ્ધિવાન કહેવાય છે એવા સદબુદ્ધિવાળા તોફાનોને તોફા સમજી સ્વભાવ સંસ્કારની ટક્કરને આગળ વધવાનો આધાર સમજી સદા બાપને સાથી બનાવી સાક્ષી થઈ દરેક પાર્ટ જોતા સદા હર્ષિત થઈને ચાલે છે સ્લોગન જે સુખદાતા બાપના સુખદાયી બાળકો છે તેમની પાસે દુઃખની લહેર આવી નથી શકતી ઓમ શાંતિ